હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગડો હાલ સકા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા છે સવારના 11 અને અમે પહોંચી ગયા હતા ગઈકાલે રાત્રે જ મનાલી. સો હવે અમે લોકો અહીંયાથી નીકળવાના છીએ ઉદયપુર જવા માટે. સો બધા રેડી છે, શુભમભાઈ બેઠા છે અને બધા બેગ ઓલરેડી બધાની નીચે જતી રહી છે. મારી એક બેગ લઈને જવાની બાકી છે હવે, સો હું મારી બેગ લઈને નીચે બાજુ પ્રયાણ કરી રહ્યો છું. સો લેટ્સ ગો, ચલો આપણે જઈએ હવે હિમાચલ પ્રદેશની અંદર. આપણું આ ચલો દિવસ છે આજે. સો લેટ્સ ગો, લેટ્સ ગો આપણે, લેટ્સ ગો. યા ઓકે કરો ભાઈ, બધા રેડી છે? પેલું ચાર્જર લઈ લેજે, બ્રો ચાર્જર લઈ લીધું. અને ઓરે બાપરે, જીરાફ ભાઈ એટલા મોટા થઈ ગયા તમે, બહુ મોટા થઈ ગયા. રેડી ભાઈ બધા કોણ છે? લેટ્સ ગો બાવા 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 બાવા. સો બાય બાય મનાલી, બાય 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 મનાલીથી અમે લોકો નીકળી ગયા છીએ. હવે પહેલાં કોઈ જગ્યાએ જઈને નાસ્તો કરીશું, વ્યવસ્થિત નાસ્તો કરીએ, પછી રસ્તા પર પ્રયાણ કરીએ, બરાબર? ટૂંકમાં મનાલીને ફાઇનલી કહી દીધું છે અમે, બાય બાય. હવે જવાનું થશે પાછું આપણે ગુજરાત પાછું. તો અમે ઊભા રહી ગયા છીએ કંઈક ફ્રૂટ લેવા માટે. એક ફ્રૂટ લઈએ, અહીંયાનું લોકલ, અહીંનો ફ્રૂટ ખાવાની મજા અલગ છે ભાઈ. એક ડિફરન્ટ ડિફરન્ટ ફ્રૂટ છે જે ટેસ્ટ કરીશું આજે, બરાબર છે? અહીંયા ભાઈ લઈ લઈએ, શું લેવું છે આપણે જોઈ લઈએ પહેલાં, આમાં શું લઈશું. એ ના, મેં અમુક તો આવડતા નહીં હોતા મને, કંઈક તો લઈશું. ભાઈ કોણ સા ફ્રૂટ અચ્છા રહેગા? લોકલ ફ્રૂટ ખાના હૈ, કોઈ અભી ખાના હૈ, મતલબ લેકે જાના હૈ, અંદર બેઠ કે ખાયેંગે આરામ સે. યે ક્યા હૈ? યે મેરીગોલ્ડ હૈ. મેરીગોલ્ડ? હાં જી. અચ્છા. અચ્છા હૈ, લઈ લીએ ક્યા? આપણે જવાનું છે કુરુક્ષેત્ર. અને ત્યાં આજે પેલી માટી, એ જે કુરુક્ષેત્ર નું મેદાન ખરું ને, એમાં માટી આજે રેડ જ બહાર આવે. તમે ખોદો ને તો એટલું લોહી છે એમ કેવાય. અને એક વસ્તુ મેં એવી સાંભળેલી છે કે ત્યાં હગ્ગા બે ભય જાય ને, હગ્ગા બે એક જ લોહી ના તો ઝઘડ્યા વગર ના આવે. આપણે ડખો છે આવતી વખત કહ્યું હતું ને, કુરુક્ષેત્ર જવાનું જ નહીં, અમારે જવું છે. તમે જઈ આવો, હું નહીં આવું. હા તો તું બહાર રહેજ, અલગથી જ અંદર એકલો. હા એકલો માં એકલો ના બાજી બે ગાડી માં, ગાડી માં બાજતા નહીં, બરાબર? હા એ તો મેદાન માં જ બાજુ, મેદાન માં ગાડી માં ના બાજુ, મેદાન માં ઉતરે. હા તો મેદાન માં તો તમને તલવારો હાલ દઉં બે ઓને, કે કાચ શું કરવા પર, પેલા હીરો જઈ આવશે એ પાછો આવશે, પછી હું જઈ આવીને પછી પાછો આવે, બે દેવાનું તમારે ત્યાં સુધી. ઓકે ચલો એવું કરીએ. હાડો પણ માસી ભાઈ નું લોહી લે ના દાદો, નહીં પછી છે ને રાત્રે લેટ જમીએ છીએ, સાંજ ના સમય તો રાતે ખાવાનું સેટિંગ આવતું નથી. સો અત્યારે જઈને ગમે જમી લઈશું શાંતિથી વ્યવસ્થિત. પહોંચી ગયા છીએ માંડ, ચંદીગઢ માંથી બહાર નીકળ્યા છીએ. અને કુરુક્ષેત્ર જવાની જે વાત હતી, કુરુક્ષેત્ર લાગતું નથી પહોંચી રહીએ, કેમ કદાચ અંધારું થઈ જશે. અંધારામાં જો ખુલ્લું હશે તો અમે કુરુક્ષેત્રમાં જઈશું, બાકી નહીં જઈએ. અને હવે આપણે આગલી સીટમાંથી લઈએ છીએ રિટાયરમેન્ટ. 1000 કિલોમીટર જેવું કાપી લીધું ભાઈએ, છેક ચંદીગઢથી લઈને પાછું ચંદીગઢ સુધી, ચંદીગઢથી લઈ લેતી નુબ્રા વેલી. કેટલું કાપ્યું મેં? 1000 ઉપર હશે એમ. ગણી લે હજુ પહેલાં વ્યવસ્થિત. 700 તો અમદાવાદથી કાપી દે. અમદાવાદ થી મેં 700+ કાપ્યું અલગ. અહીંથી 200 થાય મનાલી, હે 200 થી 550 થાય નુબ્રા વેલી. એટલે કહું તો વધારે થઈ ગયું એમ, 1000 કમ સે કમ 3000 કિલોમીટર કાપ્યું મેં, બરોબર? રેડી રેડી. ઓકે, આ ઘરની વાત કરે ક્રિસ, ના ચાલે
આ જર્ની વાત કરે આ એની વાત નહી કરવાની અને કે 3000 કિલોમીટર કન કહેવાય એમ જરાક પેલા પેલી ગણતરી મારો કેટલું છે એમાંથી 200 કાઢ નાખો જાઓ ઓકે 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 એટલે ખબર પડે જીરાફ કે દે સબ એની વાત નહી કરવાની મારી વાત જ કરવાની આ વિધાયકજી આ ગયા અમારે વિધાયક આ ગયા પેલું જમણા અને ડાબા શું કહેવાય જમણા ના સજ્જે કહેવાય સજ્જે અને ડાબા ના ખબ્બે કહેવાય ખબ્બે આ ભાઈને પૂછી લો એ ભાઈ ને નહીં ખબર હોય નહીં ખબર હોય નહીં તને ખબર છે ને મને ખબર છે ઓકે ડન બોલો જોઈએ બરોબર તો આ છે પંજાબ ના ખેતર અને ખબર નહી કયા રસ્તે આ રાત તું કયા રસ્તે લઈ લઈને ફરું છું યાર પંજાબ ના ખેતર જોવાનું પૂરું થઈ ગયું આજે પૂરું થઈ ગયું આજે પૂરું થઈ પણ આનું આપણે શું કરવું છે ભાઈ કરીએ ગમે તે વહીવટ ને એનો કાલે વહીવટ કરીએ આખો દાડો ફોન જમા લેવાની ગણતરી છે પણ કરીએ ભાઈ ભાઈ બહુ મોટા મોટા ખેતર મારા બાર મોટું તો કામ કરતી એક્સાસ તો આ પંજાબની મિટ્ટીની સ્મેલ લે પેલા નહીં મૂવી માં નહીં લેતા અમેરે દેશ કી મિટ્ટી તો બધી એ વસ્તુ તો સાચી જ છે પણ આમ નહીં બધા પંજાબી ઘરે આવતા હોય મૂવીમાં ત્યારે આમ કરીને આમ બારીની બાર મોઢું કાઢીને આમ હવા લે ફૂલ ભરેલો છે ગુજરાત માં એવું નહીં કે ગુજરાત માં એકલા બાવરિયા જોવા પંજાબ માં બાવરિયા છે અને પેલું નવું કઈક ઝાડ હતું એ તો નામ ભૂલી ગયો રાઈટ લેફ્ટ તો શીખવાડ દીધું ભાઈ દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે ચડી ગયા તો છીએ દિલ્હી વટી ગયા છીએ ઓલમોસ્ટ દિલ્હી થી 60-70 કિલોમીટર આગળ છે આરામ થી અને હરિયાણા બોર્ડર આવો કેટલા વાગ્યા વાગ્યા મને તો વાગ્યા છે 1:35 દોઢ વાગી ગયો છે ઉદયપુર પહોંચવાનું છે ઉદયપુર જઈને સુઈ જવાનું આખો દિવસ હા પણ તો ઉદયપુર પહોંચવાનું છે એટલું ખબર પડે છે બરાબર આવે છે જોરદાર ઊંઘ અને લાગી છે એકદમ ખતરનાક ભૂખ એટલે મંગાવી લીધું છે જમવાનું જમીશું શાંતિથી અને પછી અમે અહીંયાથી જઈશું એટલે સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન માતા પિતા ભારત માતા જય શ્રી રામ.